साबरकांठा जिल्लाना नेशनल हाईवे 8 पर पड़ेला खाड़ाओने लईने रोडमां खाड़ाओ के खाड़ाओमां रोड होय तेवुं हाल तो जणाई आवे छे, तो जवाबदार तंत्र रजूआत बाद पण घोर निंद्रामां होय तेवुं स्पષ્ટપણે જણાઈ આવે છે। ચિલોડા હિંમતનગર સામ્રાજી નેશનલ હાઈવે 8 ઉપર પડેલ મસમોટા ખાડાઓ રોજિંદુ અવરજવર કરતા વાહન ચાલકો માટે શિરદર્દ સમાન છે અને ખાડાઓમાં અનેકવાર વાહનો પટકાય છે, તો રોડ ઉપરથી દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ પણ અનેકવાર ખાડાઓમાં પડતા ખૂટવાય છે અને રોડ વચ્ચોવચ પડેલ મસમોટા ખાડાઓને લઈને અવારનવાર અકસ્માતના બનાવનો સિલસિલો યથાવત છે। તો આજ રોડ ઉપરથી અધિકારીઓ પણ સવાર સાંજ અવરજવર કરે છે, ત્યારે રોડ વચ્ચોવચ પડેલ ખાડાઓને લઈને રોડમાં ખાડાઓ કે ખાડાઓમાં રોડ હોય તેવું હાલ તો જણાઈ આવે છે। તો મજરા, છાલા, તાજપુર, છલાલ, કમાલપુર સહિત વિવિધ જગ્યાઓ પર રોડ વચ્ચોવચ મસમોટા ખાડાઓ પડી ગયા છે, તો બીજી તરફ વરસાદી પાણી ખાડાઓમાં ભરાતા ખાડાઓ ન દેખાતા અનેક નાના મોટા વાહન ચાલકો રોડ વચ્ચોવચ પડેલ ખાડાઓમાં પટકાય છે અને હાડકા ભાંગવાનો વારો આવે છે। રસ્તા તો એવા છે કે ગાડી તમે હાંકાલી શકો મેક્સિમમ, આની ડીઝલની કે જે સ્પીડ હોય, દાખલા તરીકે 20-40ની સ્પીડથી ઉપર ગાડી હાલતી જ નથી। હર જગ્યાએ ટોલનાકું ભરવું પડે, સરકાર રોડ એક તો ક્લિયર કરતી નથી, હા વાની આ પોઝિશન છે, ત્યાંથી લઈને મેક્સિમમ 20-30ની સ્પીડમાં જ ગાડી હાલે, એનાથી વિજાજનો આગળના બમ્પર આ તે ગાડી એકવાર રાજસ્થાન ત્યાં રિટર્ન આવે એટલે મેક્સિમમ 4-5 હજાર રૂપિયાનો પેન સસ્પેન્શનનો નાન તેને ખર્ચો કરવો પડે, અરે આ કસ્ટમરને ન પોવાતું હોય આ વસ્તુ કે ભાઈ અને સમય મેક્સિમમ તો બધાને સમય કિંમતી હોય છે, કદાચ આપણે ત્યાંથી આવી જઈએ તો મેક્સિમમ આપણે ધાર્યું હોય કે અમદાવાદ ભાઈ આપણે 4 કલાકમાં પહોંચી જશું, 4 ની જગ્યાએ 8 કલાક થાય છે, ઓવર ટાઈમ જાય છે, બધાનો ટાઈમ બગડે, અમારી એકની વસ્તુ નથી, બધા માટે અત્યારે સમય કિંમતી જ હોય છે, નાનો માણસ હોય કે મોટો માણસ હોય એની અમે કોઈ ઇસ્યુ નથી, રોજ અપડાઉન કરવા વાળાને તો તકલીફ પડે, હાલો કદાચ અમે તો અઠવાડિયામાં મહિને એકાદી વાર નીકળતા હોય, અમને જો આ તકલીફ પડે તો પર ડે અહીંથી મેક્સિમમ 50-60 કિલોમીટર જે વ્યક્તિ અપડાઉન કરતો હોય એના ટાઈમ મુજબ એને કંપની કે XYZ નોકરીએ જતો હોય ટાઈમે ન પહોંચી શકે, 110% વાત છે, આવો રોડ હોય તો કોઈ દિન જ પહોંચી શકવાના, બરાબર છે સાહેબ? હાઈવે ઓથોરિટી દ્વારા તગડો ટોલ ટેક્સ લેવામાં આવતો હોવા છતાં રોડ ઉપર પડેલ ખાડાઓ ન પૂરાતા અનેક વાહન ચાલકો ખાડાઓમાં પટકાય છે અને વાહનોને નુકસાન થતા ખર્ચ ભોગવવાનો વારો આવે છે। અનેકવાર રજૂઆતો બાદ પણ નઠોર હાઈવે ઓથોરિટી કે નઠોર તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, તો રોડ વચ્ચોવચ પડેલ ખાડાઓમાં એક રિક્ષા ફસાતા રિક્ષામાં બેઠેલ મહિલાઓએ રિક્ષામાંથી ઉતરી રોડ વચ્ચોવચ ફસાયેલ રિક્ષાને ધક્કો મારવાનો વારો આવ્યો હતો અને ખાડાઓમાં થોડે સુધી રોડ વચ્ચોવચ ચાલવાનો વારો આવ્યો હતો, ત્યારે રોજિંદુ અવરજવર કરતા લોકો દ્વારા રજૂઆત બાદ પણ તંત્રના બહેરા કાને અવાજ ન પહોંચ્યો હોય તેમ હાલ તો જણાઈ આવે છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ મોટી જાનહાની સર્જાય તેની રાહ જોવાતી હોય તેવું હાલ તો જણાઈ આવે છે। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। અમારી દુકાન અહીં રોડ ઉપર જ આવેલી છે, અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, રસ્તામાં એકદમ ખાડા પડી ગયેલા છે અને ટ્રાફિક વારંવાર જામ થઈ જાય છે અને પબ્લિક ખૂબ જ હેરાન થાય છે, ક્યારેક ક્યારેક સાધન બંધ પડી જાય ત્યારે અમે સ્થાનિક રહીશો ધક્કો મારી ચાલુ કરીને ટ્રાફિક થોડો ખુલ્લો કરાવીએ છીએ, પણ અમારી મહેનત એળે જાય છે અને ખાડાઓના કારણે વારંવાર ટ્રાફિક ખૂબ જામ થઈ જાય છે। તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે આગળ કોઈ? અમે રજૂઆત નેશનલ હાઈવેવાળા રિપેરિંગવાળા આવે છે અને કહીએ છીએ, તો એ કહે છે કે અમારે થાય એટલું કરીએ છીએ પણ કશું કરતા હોતા નથી, ખાલી દેખાવ પૂરતું થોડુંક આવી અને મશીન ફેરવી જાય છે, એમ્બ્યુલન્સ આવે છે તો બી બહુ તકલીફ પડે છે, એમ્બ્યુલન્સ અમે અમારા અંદરથી કારખાનામાંથી બહાર કઢાવડાવીએ છીએ અને ક્યારેક ક્યારેક ધક્કો મારીને એ પણ ચાલુ કરેલી છે અમે એમ્બ્યુલન્સ, ફેક્ટરી તલો છે, હું અહીંથી રોજ અપડાઉન કરું છું, બરાબર આ રીતની પોઝિશન ઘણા ટાઈમથી હું જોઈ રહ્યો છું, બરાબર હાલ સુધીમાં મારી ગાડીની અંદર મિનિમમ 10 હજારનો ખર્ચો થઈ ગયો છે, આ રોડ રસ્તા કોઈ સરકાર ધ્યાન આપતી છે નહીં, બરાબર ઘણીવાર રોડ તૂટી જાય છે છતાં બી હું નીકળું છું, મારે જે એક જ રસ્તો છે મેઇન નીકળવા માટેનો ફેક્ટરી જવા માટે, બરાબર છે, રોજ હું જોઉં છું પણ કોઈ કોઈ ધ્યાન આપતું છે નહીં, બ્રિજનું બી કામ ચાલી રહ્યું છે, છેલ્લા 1 વર્ષથી હું જોઉં છું હજુ સુધી કોઈનું નિકાલ થયું નથી, અમદાવાદથી પહેલાં મારે 1 કલાક થતો હતો, હાલની અંદર મારે 2.5 કલાક થાય છે, બરાબર મારું બી કંઈ છે, મારો બધો ટાઈમ આની અંદર વેસ્ટ થાય ટ્રાફિકમાં, રોડ રસ્તા એટલા ખરાબ છે કે જેથી મારી ગાડીને બી નુકસાન થઈ રહ્યું છે, મારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે, બરાબર